वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरे कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण શ્રી હરિચરિત્રામૃત સાગર પુર સાતમું તરંગ પાંત્રીસમું ભગવાન શ્રીહરિ કડીના નગરપતિ રાજા એ પ્રભુને સવારી સાથે નગરમાં તેડી જવા માટે પધાર્યા છે. પ્રાર્થના કરે છે, પ્રભુ અમારા મોટા ભાગ્ય આપ પધાર્યા છો, અમારા નગરને પાવન કરો, અમારી પ્રાર્થનાને સ્વીકારો. રાજા પ્રાર્થના કરતા કરતા એવું બોલ્યા, તમે મોટો અધિકાર આપ્યો છે, આ મોટું રાજ્ય આપ્યું છે, જગત એમ માને છે, રાજા અતિ સુખી છે, પરંતુ પ્રભુ હું જાણું છું આ મોટાઈમાં કોઈ સુખ નથી. આ મોટાઈ તો ભારરૂપ છે, દુઃખરૂપ છે. પ્રભુ સુખ તો આપની મૂર્તિમાં છે. રાજાની વાત સાંભળી શ્રીહરિ અતિ પ્રસન્ન થયા. શ્રીહરિ કહે વાત, ભગવાન રખે તે સુખ રહેવું, એસે જેહિ સમજાત, સો સુખી હે જન સદા, સો સુખી હે જન સદા. ભગવાન શ્રીહરિએ કહ્યું, રાજન વાત તો એકદમ સાચી છે, જે ભગવાનને રાખે છે તેને સુખ રહે છે, એવું જે સમજે છે તે સદા સુખી છે. શનિવારના દિવસે પણ આપણે આ વાત શ્રવણ કરી હતી, ગુરુવારના દિવસે પણ આપણે આ વાત શ્રવણ કરી હતી, આજે પણ થોડી આ વાત સાંભળી લઈએ. સુખી અને સદા સુખી, ટેમ્પરરી હેપીનેસ અને પરમેનન્ટ હેપીનેસ, હેપીનેસ મિક્સ્ડ વિથ અનહેપીનેસ એન્ડ પ્યોર હેપીનેસ, એમાં તફાવત કે નહીં દાદા? મહારાજ એમ કહે છે, સદા સુખ થાય એવો અમે માર્ગ તમને બતાવીએ છીએ. કથામાં મેં બે ત્રણ વાત કરી હતી. એક હરિભક્તનો ખૂબ સુંદર પ્રશ્ન આવ્યો છે કે સ્વામી, તમે કથામાં દ્રષ્ટાંત આપ્યું, રાજા હતા, આગલો જન્મ દેખાવા લાગ્યો, ભૂંડનો જન્મ છે. પહેલાં એને એમ હતું રાજાના શરીરમાં સુખ છે, ભૂંડના જ શરીરમાં જતા પહેલાં રાજકુમાર પાસે પ્રતિજ્ઞા કરાવી કે નગરની બહારના બગીચામાં આવો મોટો ભૂંડ દેખાય એને મારી નાખજે. આવી પ્રતિજ્ઞા કરાવી પછી પ્રાણ છોડ્યો, રાજા ભૂંડ થયા. અને ભૂંડના દેહમાં રાજાને અતિશય સુખ દેખાવા લાગ્યો. યુવરાજ જ્યારે મારવા માટે આવ્યો ત્યારે પૂર્વજન્મના એ રાજા ભૂંડના શરીરમાંથી એમ બોલ્યા,
बेटा गया जन्म मारू अज्ञान हतु के मैं तारी पासे प्रतिज्ञा करावी कोल माग्यो मने मारी नाखवानो पण आ देह में आया पछी मने समझाणु आ देह जेवु तो सुख आखी दुनिया में क्या ही नथी। एटलो सुंदर मने प्रश्न पूछ्यो स्वामी आ दृष्टांत तो समझाणु आनो सिद्धांत न समझाणो। तमने समझाणो आसित भगत दादा तमने समझाणो सरस समझण आज छे। एटले थोड़ी बात स्पष्टता करूँ छू दृष्टांत घना बधा आपणे अघरी बात ने समझवा माटे कोई दृष्टांतनो सहारो जरूरी छे। संस्कृत में पण अरुंधती तारा प्रदर्शन न्याय जे वात जेटली अघरी होय एने समझवा माटे एटली धीरज जरूरी छे। जीवन में समझण केळवी अघरी छे। शनिवारनी सभा में जाहेर में आपणे आ वात लई અને જાહેરમાં પૂછ્યું હતું ચાલો બધા કહો સુખ રાજાના શરીરમાં છે કે ભૂંડના શરીરમાં। ખરેખર ખરેખર એકેય શરીરમાં સુખ નથી। એ શરીર રાજાનું હોય તો પણ શું કે ભૂંડનું હોય તો પણ શું। મેં વાત કરી હતી ખબર છે તમને કે સાકળ લોઢાની હોય તોય શું અને સાકળ સોનાની હોય તોય શું। બંને સાકળ બાંધવાનું કામ કરે। કોઈ માણસને મૃત્યુદંડ આપવામાં આવે અને કહેવામાં આવે કે ચાલ તને કઈ રીતે મારીએ, ઇલેક્ટ્રિક કરંટ આપીને મારીએ કે ફાંસીની સજા આપીને મારીએ, પેલો માણસ એમ કે તમારે જેમ મારો એમ મારી નાખો, હવે પૂછતા નહીં મને। મૃત્યુ મૃત્યુ જ છે, દુઃખ દુઃખ જ છે। ઇલેક્ટ્રિક કરંટથી આપો કે ફાંસીની સજા આપો, બંધન એ બંધન જ છે। સોનાની સાંકળથી બાંધો કે લોઢાની સાંકળથી બાંધો, કોઈને સજા કરવામાં આવે કે આને પાંચ દંડા મારો, પછી પૂછવામાં આવે કે સીસમથી મારીએ બરાબર કે સોનાના દંડાથી મારીએ દાદા, તો દંડો તો દંડો જ છે ને, વાગવાનો તો છે જ ને। જીવનમાં યાદ રાખવા જેવું આટલું જ છે, ભગવાન જ્યાં રાખે અને ભગવાન જેમ રાખે જેવી રીતે રાખે એવી રીતે રહેતા આવડી જાય આ સમજણ છે। એવી સમજણ છે તો બધી જગ્યાએ સુખ છે અને એવી સમજણ નથી તો બધી જગ્યાએ દુઃખ છે। સુખ શરીરમાં નથી, સુખ સમજણમાં છે। જીવનું મોટું અજ્ઞાન છે જીવે સુખ વાસનામાં માન્યું છે। રાજાને જે રાજાના શરીરમાં સુખ મનાતું હતું એ પણ એની ભૂલ હતી અને ભૂંડના શરીરમાં જે સુખ મનાણું એ પણ એની ભૂલ હતી। એટલે રાજા અતિ દુઃખી થવાનું કેવી રીતે? શાસ્ત્રોમાં ઉપનિષદોમાં અતિ પ્રસિદ્ધ આ કથા છે, સત્ય વાર્તા છે। મહારાજા જનક એટલે કે વિદેહી રાજા કહેવાતા, સુખદેવજીના પણ ગુરુ સ્થાને ગણાતા, પરમહંસ માત્રના ગુરુ સુખદેવજી અને સુખદેવજીના ગુરુ બની શકે આવી જ્ઞાની અવસ્થા જેની હતી એ રાજાનું નામ જનક। મહારાજા જનક સૂતા છે, સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં પોતે ફરવા નીકળ્યા છે, એક ભિખારી છે, પહેરવાના કપડાં નથી, એટલી બધી ભૂખ લાગે છે, ખાવાનું અન્ન પણ નથી મળતું, દર દર ભટકે છે, ભીખ માગે છે, કોઈ ખાવાનું આપતું નથી। એક સદાવ્રતી સદાવ્રત ચલાવે છે, લાંબી કતાર છે એમાં પોતે ઊભા રહે અને બધાને ભિક્ષાનું અન્ન મળ્યું અને છેલ્લે પોતે લેવા જાય અને ભિક્ષાનું અન્ન ખૂટી જાય। સદાવ્રતી માણસ હાથ જોડે ભાઈ પૂરું થઈ ગયું। સ્વપ્ન અવસ્થામાં જનક કરગરી કરગરીને પેલાને હાથ જોડીને કહે મને કંઈક આપો, મને કંઈક આપો, પેલો ના પાડે છે। અતિ જ્યારે આગ્રહ કર્યો ત્યારે પેલા સદાવ્રતી સાહુકારે ગુસ્સે થઈને લાત મારીને જનકને બે ફૂટ દૂર ફેંકી દીધા। એવી લાત વાગી અને જનક ઝબકીને જાગી ગયા અને જ્યાં ઝબકીને જાગે ત્યાં તો ઘોર અંધારી રાત, સોનાના છપ્પર પલંગ,
ભવ્ય વિલાસ વૈભવ જનકને આખી રાત ઊંઘ ના આવી. મનમાં વિચારે ચડ્યા, આખા શરીર પરસેવો પરસેવો થઈ ગયો છે, મને લાત વાગી, હું ભિખારી હતો, હું ભીખ માગતો હતો, પહેરવાના કપડાં ખાવાનું અન્ન મારી પાસે નહોતું, એ મેં દ્રશ્ય જોયું, એ સાચું કે પછી આ સાચું? મંત્રીઓને રાત્રે બોલાવ્યા છે, રાત્રે દરબાર ભરાયો છે, મંત્રીઓ વિદ્વાનો પંડિતો શાસ્ત્રજ્ઞ માણસો બધાને ભેગા કર્યા, મારા પ્રશ્નોનો જવાબ આપો, આ સાચું કે તે સાચું? જનક એવા કન્ફ્યુઝનમાં આવી ગયા, બધાને એક એક પ્રશ્ન પૂછ્યા કરે, આ સાચું કે તે સાચું, કોઈ વિચારીને જવાબ નથી આપી શકતા. મહારાજ કંઈક ચોખવટ કરો, મહારાજ કંઈક સ્પષ્ટતા કરો. જનક બાવરા બની ગયા છે, એક એક સંત મહાત્માને શોધી શોધીને બોલાવે છે, મારા પ્રશ્નનું સમાધાન આપો. અષ્ટાવક્ર નામના મુનિ, અષ્ટાવક્ર ગીતાનો આ પૂર્વ પ્રસંગ છે. કહોડ નામના ઋષિ એના પુત્ર આઠ અંગે વાકા થયા, એનું નામ પડ્યું અષ્ટાવક્ર. કહોડ મુનિની કથા, એના પુત્ર અષ્ટાવક્ર ઋષિની કથા. બ્રહ્મજ્ઞાની હતા, જનકની સભામાં આવે, આખી સભા હસવા લાગી, પગથી વાકા, કેડથી વાકા, કમરથી વાકા, ડોકથી વાકા, આખું શરીર વાકું, કઢંગું, બેઢંગું. આવા અષ્ટાવક્ર ઋષિને જોઈ આખી સભા ખડખડાટ હસવા લાગી, કોણ છે, ક્યાંથી આવી ચડ્યો આ માણસ, અહીંયા શા માટે આવ્યો હશે, આવો ને આવો. અને બ્રહ્મજ્ઞાની હતા, એના ચહેરા ઉપર બ્રહ્મ તેજ ઝળહળતું હતું. અને અષ્ટાવક્ર ઋષિ એમ બોલ્યા, અરે જનક, તને વિદેહી જાણી તારી સભામાં આવું છું, પણ તારી સભામાં તો બધા ચમાર બેઠા છે, ચમાર. આ ચામડાને જોનારા છે, આવા ચમારોની સભામાં તું બેસે છે, તને બ્રહ્મજ્ઞાન ન થાય. જનક રાજાને ખબર પડી ગઈ કે કોઈ દિવ્ય પુરુષ છે, એનું શરીર જોવાનું નથી, કોઈ બ્રહ્મજ્ઞાની છે. સભા આખી સ્તબ્ધ બની ગઈ. જનકે માફી માગી બધા વતીથી, મુનિનું સ્વાગત કર્યું. મુનિ, મારો એક પ્રશ્ન છે, આ સાચું કે તે સાચું? બ્રહ્મજ્ઞાની હતા, ત્રિકાળ જ્ઞાની હતા, અષ્ટાવક્ર ઋષિ ખડખડાટ હસવા લાગ્યા, રાજન તારી ભૂલ આ જ છે. પેલું સ્વપ્નું 60 કે 70 મિનિટ ચાલ્યું હશે, અને આ સ્વપ્નું 60 કે 70 વર્ષ ચાલવાનું છે. પેલું સ્વપ્નું આંખ ઉઘડી એટલે પૂરું થઈ ગયું, અને આ સ્વપ્નું આંખ બંધ થશે એટલે પૂરું. આ શરીર જાગ્રત અવસ્થાનું સ્વપ્નું તો આંખ બંધ થશે એટલે પૂરું. એ સુખ સ્વપ્ન જેવું છે સંસારનું રે, એ તેને જાતા ન લાગે વાર, અંતકાળે સગો નહીં કોયનું રે. જનક, તારી આજ ભૂલ છે, પેલું પણ સાચું નથી. તું ભિખારી બન્યો, રઝળતો હતો, અન્ન અને વસ્ત્ર માટે રખડતો હતો, એ પણ ખોટું હતું. એ 60 કે 70 મિનિટ માટે હતું, અને તું જે માને છે ને કે આ વૈભવ વિલાસ, આ નગર, આ રાજ્યપદ, આ બધું, આ પણ મિથ્યા છે. આ સ્વપ્નું પણ આંખ બંધ થશે ને 60-70 વર્ષ પછી, કે 80-90 વર્ષ પછી આ સ્વપ્નું પણ પૂરું. ઇતરાના જિંદગી પર કબ ફૂટે ક્યા ભરોસા, પાણી કા બુલબુલા હે, પાણી કા બુલબુલા હે, કબ ફૂટે ક્યા ભરોસા, ઇતરાના જિંદગી પર. આ જિંદગી ઉપર ભરોસો કોણ કરી શકે? પાણીનો પરપોટો છે. પાણી કેરા બુલબુલા અસમાન ઉસકી જાત, દેખત હી મિટ જાયેગા, જ્યો તારા પર ભાત. આ પાણીના પરપોટા જેવી મનુષ્યની જાત છે. મુક્તાનંદ સ્વામી શ્રીમદ સત્સંગી જીવનના મહાત્મ્યમાં લખે છે, બુદબુદા ઇવ તો એસુ
मसका इव जंतुसु मरणा एव जायन्ते कथा श्रवणवर्जिता। मुक्तानंद स्वामी केटलू सरस लखे छे। जो तमे संस्कृत समझी सकता हो ने तो खरेखर स्वामी आ पंक्ति दाद मागी लेवी छे। बुदबुदा इव तोयेसु पाणी में परपोटा थाय, मसका इव जंतुसु पाणी में मच्छर थाय, सवारे थाय ने सांजे आथमी जाय। मानसनी जात आवी छे। मरणा एव जायन्ते कथा श्रवण वर्जिता, जेने भगवान की कथा नहीं सांभळी एटले के जेने जीवन में साची समझण नहीं केळवी, ए बद्धा जन्मा छे फक्त ने फक्त मरवा माटे। स्वामी नुं चिंतन छे, जन्मा छे फक्त ने फक्त मरवा माटे। अंबाणी के बिल गेट्स, वोरन बफेट के एमेजोन वाला कोई एक कोड़ी पण आ दुनिया माथी नथी लई जवाना, परंतु हाँ, भगवाने जीवन आप्युं छे, कर्म ए पण योग छे, कर्म ए पण परमात्मानी प्राप्ति माटेनो धर्म छे, एक मार्ग छे, पुरुषार्थ करवो जोईए प्रामाणिकपणे, कारण के एक व्यक्तिना सारा पुरुषार्थथी सैकड़ों लोकोने जीवन मळी रह्युं छे। प्रामाणिक रीते जे पुरुषार्थ करे छे ने धन्यवाद। डोंगरेजी महाराज ना शब्दों केटला वेधक छे। दादा एम कहता, पैसा माटे पुरुषार्थ करजो, परंतु पैसा माटे पाप न करता। प्रारब्ध में हशे तो गम्मे त्यांथी पैसो तमने मळी रहेशे, पुरुषार्थ करजो, पाप न करता। माटे समझण एमा साचू सुख छे। श्रीजी महाराज नी आ वात आपणे श्रवण करवा माटे घणी बधी वात श्रवण करता हता। राजानी वात सांभळी राजाने एम थयुं, मोटामां मोटो मूर्ख कोण छे ने शोधीए। एना गळामां बोर्ड पेरायुं, सन्मान कर्युं। मृत्युनो समय आव्यो त्यारे राजाने खबर पड़ी, मूर्ख आ नहीं, मूर्ख तो हूँ छू। आ दृष्टांत एनो सिद्धांत शुं छे? घणी वार आपणे जेने मूर्ख मानीए छीए, आपणे जेने नानो मानीए छीए, आपणे जेने गरीब मानीए छीए, ए खरेखर आपणा करता समृद्ध होय, मोटो होय अने महान होय। इतिहासमां आवी घटनाओ अनेक छे, आपणी पासे समय ओछो छे एटले जाजी नथी लेतो। आ बीजी समजण छे। बीजा माटे आपणे पूर्व ग्रंथि बांधी लईए छीए, खोटी होय छे, आ एक समजण छे। आपणने भगवाने ज्यां राख्या छे, जेटलामां राखे, जेवी रीते राख्या छे, एमां संतोष साथे रहेवू, आ नंबर वन समजण छे। दरेके आ समजण केळवी जोईए। અને એમાં જ સાચું સુખ છે એમ માની જે આસક્ત થાય છે, વાસનાથી બંધાઈ જાય છે, એ તો મહાદુખી થવાના, પેલા રાજાની જેમ પેલા ભૂંડના શરીરમાં થોડા દિવસ સુખ છે અને અંતે એવો દુઃખી થવાનો, એ ભૂંડ એવો દુઃખી થવાનો, વાસનાનું દુઃખ છે ને। માટે સુખ સાચું સમજણમાં છે, જીવનમાં હંમેશા યાદ રાખીએ। હમણાં જ અટલ બિહારી વાજપેયીજી દિવંગત થયા, એમના જીવન વિશે થોડું વાંચું છું, થોડું સાંભળું છું। ક્યારેક ક્યારેક ધન્યવાદ આપવાના મન થાય કે રાજપુરુષો ધર્મ પુરુષોને શોભે ને એવું જીવન જીવી ગયા। આખી જિંદગી કેટલી સાદગી, આખી જિંદગી કેટલી પ્રામાણિકતા, આખી જિંદગી કેટલી ઉદારતા માણસની। એના જીવનના પ્રસંગો, એના જીવનનું કાર્ય, એના જીવનની ભાવનાઓ, ચારે બાજુ કીચડ હોય અને કીચડની વચ્ચે પણ કમળની જેમ કોઈ જીવન જીવી શકતા હોય ને, એવા પાત્રો ખૂબ ઓછા હોય। સંસારમાં સરસો રહે મન રહે મુજ પાસ, સંસારમાં લો પાય નહીં તે જાણો મુજ દાસ। કમળ જેવું જીવન કીચડ વચ્ચે જીવીને ગયા હોય અટલ બિહારી વાજપેયીજી। હમણાંની ઘટના, રાજકારણ એટલે ગંદામાં ગંદી વસ્તુ, એમાં એક ડાગ ન લાગે માણસને, વિચાર તો કરો કેટલી લાંબી યાત્રા,
અને આટલી લાંબી સફર, આટલી લાંબી યાત્રા અને આવા માર્ગ ઉપર, તેમ છતાં કાજરકી કોઠરી મેં કેસો હું સયાનો જાય, એકલી કાજરકી લાગી હે પેલાગી હે, કહેવત ઉપર, લેખ ઉપર મેખ મારી દીધો, કહેવતને ખોટી સાબિત કરી દીધી. રાજમાર્ગમાં પણ, રાજપુરુષ બનીને પણ, એક ધર્મપુરુષને શોભે ને એવું જીવન, બેદાગ જીવન, નિષ્કલંક જીવન, જીવતા પણ પ્રેરણા આપી અને મૃત્યુ બાદ પણ અનેક પ્રેરણાઓ આપી. એ ગયા પછી એની મિલકત તો તમે વાંચો કેટલું મૂકીને ગયા છે. એક સંસ્કારનો વારસો, એક જબરજસ્ત દિવ્યતાનો વારસો ભારત દેશના યુવાનોએ, ભારત દેશના લોકોએ સમજવા જેવી વાત છે. પૈસાની પાછળ લોકો પાગલ પડ્યા છે, કેવા પાગલ થયા છે, પૈસા માટે શું નથી કરતા આજે. એવા લોકોને આવા લોકોનું જીવન કેટલું પ્રેરણાદાયી બની શકે. એની કવિતાઓ પણ, કવિ હતા ને, એક એક એની કવિતાઓ જો વાંચીએ ને, ક્યારેક ક્યારેક એમ થાય કે ધાર્મિકતા જુદી વસ્તુ છે, આધ્યાત્મિકતા જુદી વસ્તુ છે. વી આર મોર રિલિજિયસ, આપણે ધાર્મિક વધારે છીએ, લેસ સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક ઓછા છીએ. આધ્યાત્મિકતા એટલે શું? આપણો આત્મા પ્રામાણિકતાથી રંગાય, ધર્મથી રંગાય, નીતિમત્તાથી રંગાય. આ પ્રામાણિકતા આધ્યાત્મિકતાનું સ્વરૂપ છે. સ્વપ્નમાં પણ કોઈનું ખોટું વિચારે નહીં, કોઈનું બુરું ઈચ્છે નહીં. આવી ઉદારતા, આવી સાધુતા જ્યાં દેખાય ત્યાં સમજવું, ત્યાં આધ્યાત્મિકતા છે. શત્રુનું પણ સારું ઈચ્છે. કેટલા એવા પ્રસંગો મેં વાંચ્યા, અત્યારે સભામાં નથી કહેતો, પણ હું કહેવા માંગુ છું, આ બધી સમજણ છે. ઘણીવાર આપણે આપણી જાતને સાચા, આપણી જાતને મહાન, આપણી જાતને સર્વશ્રેષ્ઠ માનતા હોઈએ, આમાં અભિમાન સિવાય બીજું કશું વાસ્તવિક નથી. મેં તમને કહ્યું બે સમજણ છે, એક આપણા માટે કેળવવાની છે, બીજી સમજણ બીજા માટે. બીજા માટે જે પૂર્વગ્રહ હોય, પૂર્વગ્રંથિ હોય, એ મોટા ભાગના માણસોની ખોટી પડે છે. વચનામૃતનો એટલા માટે પાયાનો સિદ્ધાંત છે, બીજામાંથી તમને થઈ શકે તો સારું જુઓ, એમાં જ તમારી સફળતા છે, એમાં જ તમારું સુખ છે, એમાં જ શાંતિ છે. બીજામાં નબળું, નઠારું, નકામું જોવાથી આપણને કોઈ લાભ નથી. વાજપેયીજીની કવિતા જુઓ, છોટે મનસે કોઈ બડા નહીં હોતા, તૂટે મનસે કોઈ ખડા નહીં હોતા. કવિતામાં તો બેજોડ કવિ હૃદય હતું. હા, મને યાદ છે 1992-1993 અમે સંસ્કૃતનો અભ્યાસ કરતા, ઉત્તર પ્રદેશમાં જતા ત્યારે ઘણી કવિતાઓ, કારણ કે હિન્દી અમારો એક મેઇન સબ્જેક્ટ હતો, મેજર સબ્જેક્ટમાં, એટલે ત્યારે મહાદેવી વર્મા છે, સૂર્યકાંત ત્રિપાઠી નિરાલા છે, વાજપેયીજી છે, ઘણી બધી કવિતાઓ સાંભળેલી, જાણેલી. પણ પછી ઘણા વર્ષોથી એ બધું છૂટી ગયેલું. હમણાં જોયું, સાંભળ્યું ત્યારે એમ થાય કે સમજણ આ જગતમાં ક્યાં છે એ દેખાવાની નથી, એનું કાર્ય દેખાશે. સમજણ એ આત્મા છે, એ દેખાશે નહીં, એનું કાર્ય દેખાશે. જ્યાં શાંતિ છે, જ્યાં સફળતા છે, જ્યાં સુખ છે, તો સમજી લો એના મૂળમાં કંઈક છે, એ જે છે એનું નામ સમજણ. કોઈ ભૌતિક સંપત્તિ વગરનો માણસ અને શહેનશાહની જેમ, રાજાની જેમ આખી જિંદગી આવી રીતે પ્રેરણાદાયી બની અને જીવી શકે, આનું નામ શું? સમજણ ને. વાજપેયીજીની એક કવિતા, આવો ફિરસે દિયા જલાયે હમ પડાવ કો સમજે મંજિલ, આવો ફિરસે દિયા જલાયે. કવિતામાં મર્મ મોટો છુપાયેલો છે. કાલે દીપ પ્રાગટ્ય વખતે મહાપૂજા મેં વાત કરી હતી, દીવો સળગાવો એનો અર્થ છે આપણા હૃદયમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવવી, આપણા જીવનમાં સમજણ કેળવવી. આવો ફિરસે દિયા જલાયે હમ પડાવ કો સમજે મંજિલ, હમ પડાવ કો રસ્તાને જ આપણે ડેસ્ટિનેશન સમજીને બેસી ગયા, હજી મંજિલ તો આગળ છે, હજી ઘણો પંથ કાપવાનો છે,
आओ फिर से दिया जलाए, हम पड़ाव को समझे मंजिल, लक्ष्य हुआ आंखों से ओझल। हम पड़ाव को समझे मंजिल, लक्ष्य हुआ आंखों से ओझल, वर्तमान के मोह जाल में आने वाला कल न भुलाए, आओ दिया जलाए। समझण ने जीवन में केळवी जरूरी छे। महाराज कहे छे, समझ में सु रहे सुख, बिन समझ में है दुख महा, अंतर रहे सदा लोक, अलौकिक समझ हे बिन। समझण में सुख रहियो छे, गैर समझण में महा दुख रहियो छे। अलौकिक समझण विना अंतर हमेशा लुखु अने सुकु रहे छे। राज के सुख कर सुखी जेते, अति दुखे संत समझत तेते। समझण में है सुख अनंता, समझण में है सुख अनंता, राज में लेसन सुख रहंता। संतो एवं समझे छे, राज्यना सुख थी जे जे सुखी छे ते बधा अत्यंत दुखी छे। एटले के मोटाई में जे सुख माने छे, धन संपत्ति विलास वैभव, ये बधा सुखी नथी, खरेखर अति दुखी छे। समझण में अपार सुख छे अने राज्य में लेस मात्र पण सुख रह्युं नथी। तमने एम थतुं हशे के शास्त्र में पैसानी मोटाईनी निंदा शा माटे करवामां आवी? पैसानी निंदा नथी, समृद्धिनी निंदा नथी। तमारी ताकात होय सोनानी नगरी बनावजो, पण द्वारिका बनावजो, कृष्णने रहेवानुं मन थाय। सोनानी नगरी पण जो लंका बनीने तो समझो हनुमानजी आवशे। गम्मे त्यांथी गम्मे तेवी रीते गळा कापीने आज जे स्पर्धा चाली छे ने, माफ करजो, आ देश में खूब मोटी प्रामाणिकता छे। नंबर बे, आ देश में कायदो ने व्यवस्था एटली मजबूत छे, कोई ने खोटू करवू होय तो पण जल्दी नथी करी सकता। नंबर त्रण, आ देश में एक सामाजिक जीवन बधाने एवं सेट थयुं छे एटले माणस पोते जरूर पूरतुं मळी रही छे एटले जल्दी खोटू नथी करता। भारत में अमे जैन आवीए ने लागठ माणसो, आडेधड़ माणसो, बधाने साचू करवा करता खोटू केम जल्दी थाय एमां ज रस छे। धंधा में, बिजनेस में, धर्म में पण, माफ करजो, बधी जग्याए। आजे माताजीनो उत्सव शू छे, नवरात्रा शू छे, कोई एने धर्म कहेशे? आजे गणपतिजीनो उत्सव शू छे, नाम खाली गणपतिनुं छे, माफ करजो। आ तो बे उदाहरण आपूं छूं, बधी जग्याए झाझू आवू चाले छे, आंधळुं ज कूटाय छे। ધર્મનું નામ હોય, મંદિરનું નામ હોય, ભૌતિક જગત હોય, પણ બધી જગ્યાએ પૈસો, પૈસો ને પૈસો। કોઈ ગણપતિના નામે પૈસો ભેગો કરે છે, કોઈ નવરાત્રા નામે ભેગો કરે છે। પૈસો ભેગો કરવો, પોતાના પાપને, મેલી મુરાદોને સિદ્ધ કરવી, આના સિવાય બીજું લક્ષ્ય દેખાતું નથી, લાગે છે કે નહીં એવું? એટલે કહે છે કે રાજ્યમાં, સમૃદ્ધિમાં, મોટાઈમાં સુખ માને છે, એ સુખ નથી ખરેખર, એ તો દુઃખ છે। સમજણમાં સુખ છે। સત્ય અને પ્રામાણિકતાનો જે માર્ગ લેવો એમાં દુઃખ દેખાય ને, પણ એ દુઃખ અંતે સુખ આપનારું છે। ભગવાન રામચંદ્રજી ભગવાન હતા, તેમના સંકલ્પથી બ્રહ્માંડ થયું છે। આવા તો અનંત બ્રહ્માંડો છે, તેને ગણતા કોઈ પાર આવતો નથી। રામચંદ્રજીએ રાજ્યનો ત્યાગ કરી દીધો હતો અને મહા વનમાં અનુરાગ કર્યો હતો। પ્રહલાદ, પ્રિયવ્રત, ઉત્તાનપાદ, ઋષભદેવ, ચિત્રકેતુ આદિ અને પાંચ પાંડવોએ પણ રાજ્યનો ત્યાગ કર્યો હતો। ચિત્રકેતુ રાજા એક કરોડ પત્ની હતી, કેટલી સ્ત્રીઓ, પણ સ્ત્રીમાં પણ સુખ નથી, એટલા દુઃખી થયા, બધાનો ત્યાગ કરી અંતે જંગલમાં ગયા। નથી સ્ત્રીમાં સુખ, નથી ધનમાં સુખ। સમજણ રાખીએ તો બધી જગ્યાએ, ગૃહસ્થાશ્રમમાં પણ સુખ છે, ત્યાગાશ્રમમાં પણ સુખ છે,
આસક્તિથી વાસનાથી ઈચ્છાપૂર્તિ માટે જે કીડાની જેવું જીવન જીવે છે ને એની દશા પેલી ભૂંડ જેવી કે રાજા જેવી છે. એ વાતને આખું જગત જાણે છે. આ બ્રહ્માંડમાં જેટલા દુઃખ કહેવાય છે તે બધા દુઃખ રાજ્યમાં રહ્યા છે. સંતોની એવી સમજણ છે, જેટલો રાજ્યનો અધિકાર થોડો હોય તેટલું સુખ વધારે હોય, જેટલું સંકોચમાં સુખ છે તેટલું મોટાઈમાં સુખ નથી. અંગ્રેજીના ચિંતક રોમારોલા એટલું સરસ લખે છે, ધી લેસ આઈ હેવ ધી મોર આઈ એમ. બાહ્ય વસ્તુ જેટલી ઓછી થાય એટલો અંતરાત્મા સમૃદ્ધ થાય. વોરન બફેટ અમેરિકાનું એક જીવતું દ્રષ્ટાંત કહી શકાય. દુનિયાનો સમૃદ્ધમાં સમૃદ્ધ માણસ જે ગણી શકાય, પણ એ માણસની સમજણ, એ માણસની સાદગી, એ માણસની પ્રામાણિકતા, એ માણસનો સંતોષ ગ્રહસ્થો એ જીવનમાં યાદ રાખવા જેવો છે. અને એની સામે સ્ટીવ જોબ અણધારી રીતે કેન્સરના ભોગ બને, નાની ઉંમરમાં હોસ્પિટલમાં મૃત્યુ સામે દેખાવા લાગે, નિશાસા નાખીને છેલ્લો મેસેજ આપીને જાય કે તમે તમારો જીવન વ્યવહાર સારી રીતે ચલાવી શકો એટલું જો ધન કમાઈ લો તો પછી ખુદ માટે, ખુદની ખુશી માટે અને પરિવાર માટે પણ કંઈક વિચારજો ને કરજો. બેલેન્સ તૂટી રહ્યું છે. શું થઈ ગયું છે અત્યારે? બેલેન્સ એટલું બધું તૂટી રહ્યું છે. ખરેખર ભગવાને આપણું જીવન પૈસા માટે જ નથી આપ્યું, સાથે પરિવાર સાથે પરમાત્માની ભક્તિ આ બધું કરવું જરૂરી છે. પણ કોઈક પૈસા પાછળ એવા પાગલ થાય પરિવારને ભૂલી જાય, ભક્તિની તો વાત જ નહીં, એ પ્રોબ્લેમ છે. કેટલું સરસ કોઈ કેલ્ક્યુલેશન આપ્યું, ભગવાને 24 કલાક આપ્યા છે એને ડિવાઈડ 3 કરો, 8 કલાક જોબ એન્ડ બિઝનેસ, ટોટલી ડેડિકેશન કરી દો, ફોન બોન મૂકીને મંડી જ પડો ઊંધું ઘાલીને. અમેરિકન લોકો કરે છે ને 8 અવર્સ ઓનલી ફોર જોબ એન્ડ બિઝનેસ, ત્યાર પછીના 8 કલાક બરાબર એના માટે ફેઇથ એન્ડ ફેમિલી, પૂજાપાઠ, ભજન ભક્તિ, પરિવાર સાથે બેસીએ, દીકરાઓને સારા સંસ્કાર આપીએ, એની કંઈક બે વાત હોય, મૂંઝવણ હોય સાંભળીએ, અને ત્રીજા 8 અવર્સ બરાબર હેલ્થ એન્ડ હેપીનેસ એટલે રેસ્ટ કરો. જીવનમાં એ પણ જરૂરી છે ને દાદા. હવે આ કેલ્ક્યુલેશનથી જે ચાલે, 8 પ્લસ 8 પ્લસ 8 અવર્સ ફોર જોબ એન્ડ બિઝનેસ, પછી 8 અવર્સ ફેમિલી એન્ડ ફેઇથ, ત્યાર પછીના 8 અવર્સ હેલ્થ એન્ડ હેપીનેસ, તો કોઈ પ્રોબ્લેમ થાય? દુનિયાના દરેક સારા માણસોનું આ ચિંતન છે. ભગવાન સ્વામિનારાયણ જે વાત કરે છે ને, કેવી સરસ, ફરીવાર સાંભળો, રાજ્યનો અધિકાર થોડો હોય તેટલું સુખ વધારે હોય. આ ગણિત કોઈને સમજાય એવું છે આસિત ભગત? જેટલું સંકોચમાં સુખ છે તેટલું મોટાઈમાં સુખ નથી. તમે છોડો એમ નથી કહેતા, બધું જ કરો, પણ ભક્તિ છોડીને, આજ્ઞા ઉપાસના છોડીને, ભગવાનની આજ્ઞા લોપીને, પરિવારનું પણ ધ્યાન આપ્યા વગર જે કરો છો એ મોટી ભૂલ છે. 8 કલાક 9 કલાક જોબ કરી અને તમારી જોબમાં તમને એક દિવસના $1 કરોડ મળી જાય, લઈ લો, પ્રામાણિકતાથી મળે છે ને. પણ પૂજાનો ટાઈમ નથી, ભજનનો ટાઈમ નથી, નાવાનો ટાઈમ નથી, ખાવાનો ટાઈમ નથી, પરિવાર સામે જોવાનો ટાઈમ નથી અને મંડી પડે છે ઊંધું ઘાલીને, તો પ્રશ્ન થવાના થવાના અને થવાના. એ સુખ નથી, સુખના નામે દુઃખ ઊભું કરી રહ્યા છે. બડે બડે નૃપ કે સમજ જે હો, તામે સુખ અનંત હે તે હો. પૂર્વે મોટા મોટા સમજુ રાજાઓ થયા છે, તેની સમજણમાં અપાર સુખ રહ્યું છે. ભગવાનનું ભજન કરવું તે સર્વોત્તમ લાભ છે. આ બધી વાત ભજન કરે ને એને સમજાય. ભગવાનનું ભજન કરવું સર્વોત્તમ લાભ છે. ભજન વિનાની સર્વ વાતને મોટા પુરુષો ગેરલાભ સમજે છે. ભક્તિ એટલા માટે કરવાની, ભક્તિ કરીને બુદ્ધિ નિર્મળ થાય, બુદ્ધિ પવિત્ર થાય ને નિર્ણય સારા કરે, નિર્ણય સારા કરે ને તો એનાથી સુખ અને શાંતિ બંને મળે. ભક્તિ ન કરતો હોય ને તો
તો બુદ્ધિ ભ્રષ્ટ થાય, બુદ્ધિ ભ્રષ્ટ થાય, ખોટા નિર્ણય કરાય, ખોટા નિર્ણય થાય, એમાંથી જ અંતે ભલે થોડીવાર સુખ દેખાય પણ અંતે મહા દુઃખ ઊભું થાય. વિનાશકાલે વિપરીત બુદ્ધિ. ભગવાન કોઈને લાકડીથી નથી મારતા, મારવો હોય તો એક સ્ક્રૂ અવળો કરી નાખે અને તારવો હોય તો એક સ્ક્રૂ. નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે. ભગવાનનું મુખ્ય કામ છે સદબુદ્ધિ આપવાનું. જનમંગલમાં ભગવાનના બે નામ છે, બુદ્ધિદાય નમઃ, સારી બુદ્ધિને આપનારા છે, અબુદ્ધિ રતે નમઃ, દુષ્ટ બુદ્ધિને હરનારા છે. આ ભગવાન સિવાય કોઈ નથી કરી શકતું અને એ થાય છે ભજનથી. તમે ભગવાન પાસે માળા લઈને બેસશો ને, તમારી બુદ્ધિ પવિત્ર થશે, શાંત થશે, નિર્મળ થશે, નિર્દોષ થશે. કાયમ માટેનો જે સુખનો માર્ગ છે તે અમે તમને બતાવી દીધો. કાયમ માટે સુખનો માર્ગ છે તે અમે તમને બતાવી દીધો. રાજ્યનું સુખ તો ઝેરના જેવું છે. ઝેરમાં સુખ ક્યાંથી હોય? ઝેરમાંથી સુખ લેવાનું પણ શું? ઝેર જેવું રાજ્ય સુખ તો અમને આપતા આવડતું નથી. ફરીવાર ક્યારેક દુઃખ આવે નહીં એવું સુખ અમને આપતા આવડે છે. ફેર ફેર દુઃખ આવહી એસો ન હમકો આત, દુઃખન આવે કબ હું એસે તેહ દેત રહાત. ફેર ફેર દુઃખ આવહે એસો ન હમકો આત, દુઃખન આવે કબ હું એસે તેહ દેત રહાત. વારે વારે જેમાં દુઃખ આવે એવું આપતા અમને આવડતું નથી. વારે વારે જેમાં દુઃખ આવે એવું આપતા અમને આવડતું નથી. ક્યારેય દુઃખ આવે જ નહીં એવું સુખ અમને આપતા આવડે છે. જે સુખે દુઃખ ઉપજે તે સુખ આપે નહીં હરે. જે સુખે દુઃખ ઉપજે તે સુખ આપે નહીં હરી, અને જે દુઃખે સુખ ઉપજે તે દુઃખ આપે છે દયા કરી. માતા પિતા છોકરાને ફરવું હોય, ટીવી જોવી હોય, વિડીયો ગેમ રમવી હોય, એને વિડીયો ગેમ ન રમવા દે, ટીવી ન જોવા દે, કેન્ડી ખાવા ન દે, બહુ રખડવા ન દે, ન વાંચવું હોય તો પણ પરાણે વચાવે, શું માતા પિતાએ છોકરાને દુઃખ આપે છે કે ખરેખર સુખ આપે છે? બોલો. પણ છોકરો શું માનશે? તો આપણે બધા પણ કેવા છીએ? અજ્ઞાની બાળક જેવા જ છીએ કે નહીં? મા બાપની ભાવનાને મોટા ભાગના દીકરાઓ નથી સમજી શકતા. વાત સાચી ખોટી તમે બધા કથા સાંભળો છો, બધા હા પાડશો. તમને બધા માતા પિતાને મોટો પ્રશ્ન આ છે, હું જાણું છું તમારા બધાની હૃદયની વાત, એટલે વિશ્વાસ સાથે કહી શકું. તો આપણા ઉપરના મા બાપ ભગવાન એની કેટલી વાત આપણે સમજણથી સ્વીકારી શકીએ છીએ? દીકરો તો નાનો અજ્ઞાની છે, મોટા અજ્ઞાની તો આપણે છીએ. અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી માટે આપણે ગુણાતાનંદ સ્વામીની વાત દરરોજ યાદ રાખવી. જેટલો બીજાના દોષ જોવાનો આગ્રહ છે એટલો જો પોતાના દોષ જોવાનો આગ્રહ થાય તો કોઈ વાતની કમી ન રહે. જેટલો બીજાને સમજાવવાનો આગ્રહ છે, બાપા એવું ઈચ્છે દીકરાને સમજાવી દો, દીકરાની ભૂલને માફ કરતા શીખો, આપણી ભૂલને સાફ કરતા શીખો. બીજાની ભૂલને માફ કરો, પોતાની ભૂલને સાફ કરો. સામેવાળો જેવો છે ભૂલ સાથેને સ્વીકારી લો અને પોતાની જાતને સુધારી લો. જીવન એટલું દિવ્ય બની જશે, એટલો આનંદ આવશે જિંદગીમાં, એક મજા પડી જશે તમને, એમ આખો દિવસ આઠે પહોર આનંદ આનંદ આનંદ, આનંદની છોડો ઉછળતી હશે. આપણે એકદમ અવળું કરીએ છીએ, એનું જ નામ અણસમજણ. જે દુઃખે સુખ ઉપજે તે દુઃખ આપે છે દયા કરી. ભક્તજન પ્રતિપાલક શ્રીહરિ આટલી વાત કરીને ત્યાંથી ઉઠ્યા, આવીને હાથી ઉપર બેઠા, સવારી તૈયાર હતી, નગરમાં જવાનું છે,
આવી સરસ મજાની મહારાજે કડી ગામની ભાગોળમાં વાત કરી. બધા ભક્તો યાદ રાખજો, શ્રીહરિની સાથે મોટા મોટા ગામધણી દરબારો આવ્યા હતા, તેમને કડીના દરબારે પાનબીડા આપ્યા અને તે નૃપ શ્રીહરિના ચરણમાં નમી પડ્યા. ત્યાં હરિભક્તોના જેટલા ઘર હતા બધા ઘરે શ્રીહરિએ પધરામણી કરી. હરિભક્તોએ શ્રીહરિને કેસરી ચંદનની અર્ચા કરી અને ફૂલોના હાર પહેરાવીને પૂજા કરી. જેટલા હરિભક્તો હતા તે બધાએ ઘેર ઘેર કપૂરની આરતી કરી, શ્રીહરિના ચરણોને છાતીમાં લીધા, થાળ ભરી ભરીને સાકર અર્પણ કરી. જેના ચરણોમાં 16 ચિહ્નો રહ્યા છે એવા શ્રીહરિની પધરામણી કરાવી ઘરમાં ચરણ પડાવ્યા. વળી કોઈ કહેતો ચરણમાં કંકુ લગાવી ઘરની ભૂમિને ચરણારવિંદથી અંકિત કરાવી. બધાએ ચરણોદકને હાથમાં લઈને પીધું. શ્રીહરિએ સહુને પ્રસાદીના રૂપમાં સાકર આપી. જે જે મેવા મીઠાઈ લાવતા તેને જેમ યોગ્ય લાગે તેમ પ્રસાદીના રૂપમાં પાછું આપતા. હરિભક્તો જેવી ભાવનાથી શ્રીહરિની પૂજા કરતા હતા તેવા જ શ્રીહરિ તેમના ઉપર પ્રસન્ન થઈને તેમને પ્રેમથી બોલાવતા હતા. શ્રીહરિ જેને હસીને બોલાવતા તેનો જીવ તો કંઈ ઓર થઈ જતો. જેની સામે કૃપાદૃષ્ટિ કરતા, મીઠી નજર કરતા, મંદ હાસ્ય કરતા, એ માણસ એવો મુગ્ધ બની જતો, પછી ભગવાનની દરેક વાતને સ્વીકારી લેતો. બસ એક સરસ વાત આવે છે, વચન મે રહે અમૃત ભરાય, વચન મે રહે અમૃત ભરાય, સજીવન કરત રસ સે બુલાય, સજીવન કરત રસ સે બુલાય, નેન બેન મે મોહન વેલી. ક્યા બાત હે, નેન બેન મે મોહન વેલી, નજર દેખત જન રહતન ફેલી. ભગવાન શ્રીહરિના વચનમાં અમૃત ભરાઈને રહ્યું છે. શ્રીહરિ પ્રેમથી બોલાવીને બધાને સજીવન કરી દેતા. મહારાજ ને મોટા પુરુષ પૂજ્યપાદ ગુરુજીની સાથે આપણે રહીએ ને, એમનો પ્રેમ, એમની ઉદારતા આજે પણ આપણને સ્પર્શી જાય. હા, જેણે જેણે દર્શન કર્યા હોય ને હૃદય ભરાઈ આવે ને. ભગવાન શ્રીહરિની રસિક તેરે નેનુ મે જાદુ ભારી, સંતોએ કેવા કીર્તન લખ્યા. મહારાજના નેત્રમાં સતત આનંદ, કોઈ પ્રત્યે દ્વેષ નહીં. મહારાજની વાણીમાં સતત મીઠાશ, કોઈ પ્રત્યે કડવાશ નહીં. વચન મે રહે અમૃત ભરાય, સજીવન કરત રસ સે બુલાય. અટલ બિહારી વાજપેયીજી વિશે વાંચતો હતો. નરેન્દ્રભાઈ મોદી આપણા આદરણીય પ્રધાનમંત્રી, એણે એક બે પ્રસંગ એવા લખ્યા છે હૃદયને સ્પર્શી જાય. પ્રથમ મુલાકાત થાય અને વાજપેયીજીના મોઢેથી જે નરેન્દ્રભાઈ મોદી, વાજપેયીજીની એક શૈલી હતી, ભાવવાહી શૈલી, જાણે કે હૃદયથી બોલતા હોય ને એવું લાગે. આવા માણસો બહુ ઓછા હોય. મેગ્નેટિક ફોર્સ જેને કહેવાય ને, કરિશ્મેટિક જે માણસો કહેવાય ને, આવા દુનિયામાં ખૂબ ઓછા માણસો હોય છે, ખૂબ ઓછા માણસો. મોદીજી એમ કહે, પહેલી વખત મારું નામ લઈ અને અતિ પ્રેમથી મારી પીઠ થપથપાવી અને મને મળ્યા, અને એ ઘટના આજે આટલા વર્ષો પછી મારી આંખની સામે એટલી જ તાજી છે. એક મહાપુરુષોમાં પણ આટલું ખેંચાણ હોય તો ભગવાનની વાત થઈ શકે? થઈ શકે દાદા? કવિવર્ય દલપત રામજી 7 વર્ષની ઉંમરમાં શ્રીજી મહારાજને મળેલા. કેટલી નાની ઉંમર! ગઢપુરમાં ઉત્સવ હતો, બાપુજીની આંગળી પકડી ગઢપુરમાં આવેલા અને એકવાર દૂરથી દર્શન બહુ મોટી ભીડમાં કરેલા, ત્યારે મહારાજ એક શબ્દ બોલેલા. 70 વર્ષની ઉંમરે, જિંદગીની છેલ્લી અવસ્થાએ દલપતરામજીએ શ્રીજી મહારાજ વિશે ઘણું બધું લખ્યું. એમાં એક વિધાન જે કર્યું છે કે ભગવાન સ્વામિનારાયણ
ના દર્શન કરવા બાપુજીની આંગળી પકડી ગઢપુર ગયો અને ભગવાન શ્રીહરિ જે શબ્દ બોલ્યા એમની મીઠાસ, એમનું લટકું, એમના હાવભાવ, આજે આટલા આટલા વર્ષો વીતી ગયા, આટલા દાયકાઓ વીતી ગયા, તો પણ હજી મારા કાનમાંથી હૃદયમાંથી નીકળતું નથી. આવી મોહજાળ ભગવાનની મીઠાસમાં હતી, ભગવાનના પ્રેમમાં હતી. કોઈ મરેલો માણસ હોય એને જીવતો કરી દે, પ્રેમમાં તો તાકાત છે. શ્રીહરિના નેણમાં અને વેણમાં નવીન મોહ રહ્યો હતો. જાદુભરી નજરથી જોતા તો કોઈ પણ મનુષ્ય ફેલી ન રહેતો, ગમે તેવા વ્યસન હોય છૂટી જતા, એક જ ટકોર કરે એનો બેડો પાર કરી નાખે. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં કેટલા દાખલાઓ મેં જોયેલા, કેટલા દાખલાઓ. આપણા મંડળમાં વેદાંત સ્વામી છે, એ સાધુ થતા પહેલાં હું એમને ઓળખું, વડોદરાના છે. સભામાં આવતા એના પરિવારમાં કોઈ એવું બેકગ્રાઉન્ડમાં સત્સંગ નહોતો, સભામાં બેઠેલા ગુરુજી પધારેલા, કથા વાર્તા સાંભળે, એકી નજરથી ગુરુજીની સામે કથા સાંભળ્યા જ કરે. મોટા પુરુષ પણ અંતર્યામી હોય છે, ઓળખી ગયા કે આ તો કોઈ રત્ન છે. બધા હરિભક્તો છેલ્લે દર્શન કરવા આવે ને ગુરુજી એક નાની ટકોર કરી, એ દીકરાની ટકોર એવી અડી ગઈ, એવી અડી ગઈ. દાદા કેટલા કેટલા વિઘ્નો આવ્યા પણ એક વિઘ્નને રોકી ન શક્યું, બધા વિઘ્નોને તોડી અને સંત બની ગયા. આજે આપણા મંડળમાં વેદાંત સ્વામી નામ છે. બોલો, સંસારની ઝાળ તોડી અને બહાર નીકળવું એ કંઈક નાનું કામ છે, પણ એવા મોટા પુરુષો હોય છે ને એની વાણીમાં આ જાદુ હોય છે, આ તાકાત હોય છે. એની વાણી નાભીમાંથી નીકળતી હોય છે, એમાં ભગવાન બેઠા હોય છે, એટલે આવા ચમત્કાર આપણે વારંવાર જોતા હોઈએ છીએ. શ્રીહરિએ ધારણ કરેલા વસ્ત્ર, ફૂલના તોરા, એમાં પણ અપાર ચમત્કૃતિ છે. શ્રીહરિની જે જે ક્રિયા હતી તે લોકોને ફરીને ભૂલાતી નહીં. શ્રીહરિની દરેક ક્રિયામાં અપાર ચમત્કાર રહ્યો છે. એકવાર શ્રીહરિની ક્રિયા નજરે જોતા તેઓ તેને ક્યારેય ભૂલતા નહીં. જીવ જેવો મોક્ષનો ચાહક હોય તેને તેવો ચમત્કાર દેખાતો, અને આસુરી જીવને તો તેનો જેવો સ્વભાવ હોય તેવું દેખાય આવે છે. હવે આ બધા દૈવી જીવ ચોટતા, આસુરી તો આસુરી જ છે. કહેવાય છે ને, આકાશમાંથી વરસાદ થાય આખી સૃષ્ટિ નવપલ્લવિત થાય, પણ જવાસો જેમ વરસાદ થાય ને એમ સુકાતો જાય. આસુરી જીવનો તો સ્વભાવ એવો છે કે તેને તો જેવું હોય તેવું દેખાય આવે છે, એટલે કે આખું જુદું દેખાય છે. એનો સ્વભાવ જેવો હોય એવું એને દેખાય છે. શ્રીહરિની જે મૂર્તિ છે તે તો એકની એક જ છે, પણ અનંત પ્રકારે દેખાય છે. પદાર્થ તો એકનો એક જ હોય, છતાં કાચનો જેવો રંગ હોય તેવો પદાર્થ દેખાય, તેમ શ્રીહરિની મૂર્તિ પણ છે. અનંત ભાતના લોકો છે, તેના રંગ અને રાગ અનંત પ્રકારના છે, તેથી શ્રીહરિની મૂર્તિ તો એક જ હોવા છતાં જેનું ચિત્ત જેવું હોય તેને તેવી મૂર્તિ દેખાય છે. જેમ મણિ મૂળભૂત એક રંગનો છે, છતાં તેમાં અનેક પ્રકારના બીજા રંગો દેખાય છે, તે મણિ તો એકનો એક જ છે પણ બીજાના રંગો તેમાં દેખાય છે, તેમ શ્રીહરિની મૂર્તિ એક જ રીતની છે. જેવો જોનારો મનુષ્ય હોય તેવી તે દેખાય છે. આ બાબતને સુજ્ઞ મનુષ્ય મનમાં જાણે છે, બીજાને તો તેમાં કશી ગમ પડતી નથી. જ્યારે હરિભક્તોની ઘેર પધરામણી પૂરી થઈ ત્યારે બીજા કેટલાક ભાવિક લોકો હતા, તેમણે પણ શ્રીહરિની પધરામણી કરાવી. આ પ્રમાણે શ્રીહરિ પૂરજનોને દર્શન દઈને પૂરની બહાર આવ્યા. પૂરથી થોડેક દૂર આવ્યા, મનમાં વિચાર કરીને હાથી ઉપરથી ઉતરી ગયા. મહાવતની જ્યાં સુધી આવવાની મરજી હતી ત્યાં સુધી હાથી ઉપર આવ્યા અને પછી તરત જ હાથી ઉપરથી ઉતરી ગયા. પછી સવારીમાં જેવા માણસો હતા તે બધાને બોલાવીને રાજી કર્યા. મનના પ્રેમથી ઈચ્છા પ્રમાણે બધાને મેવા, મીઠાઈ, ફળ, ફૂલહાર આપ્યા. તે સમયે જેના કબજામાં બધી સવારી હતી તેને પણ બોલાવી પાઘ અને ભારે માહેલો દુપટ્ટો આપ્યો, તેથી તે સવારીવાળો ખુશ ખુશ થઈ ગયો. સોનાની છડી લઈને જેટલા ચોપદાર આવ્યા હતા તે બધાને એક એક બરફીનું ઠામ આપ્યું, તેથી તેઓ બધા મનમાં રાજી થયા. શ્રીહરિ વરે ત્યાંથી સહુને રજા આપી અને વ્યવહાર કુશળ શ્રીહરિ ત્યાંથી કુંડાલ ગામ આવ્યા. આ કુંડાલ ગામની કથા ભક્તચિંતામણી પરચા વિભાગમાં કલા ભગતની કથા છે.
સવારે ઋષિ સ્વામીએ સરસ થોડા દિવસ પહેલા કથા કરી હતી. ગામમાં કણબી પટેલ હરિભક્તો હતા. સમાચાર મળતા દોડીને તેઓ સન્મુખ આવ્યા. કલા પટેલ નામે એક હરિભક્ત હતા, તે પોતાના કુટુંબની સાથે ત્યાં આવ્યા. મૂળજીભાઈ નામે સુતાર હરિભક્ત હતા. બધા આવીને શ્રીહરિના ચરણમાં પડ્યા. વાજિંત્ર વગાડીને શ્રીહરિને લાવતા હતા. શ્રીહરિને સુખપાલમાં બેસાડ્યા હતા. પટેલની વાડીમાં આવીને ઉતારો કર્યો. ત્યાં મોટા ડેરા તણાવીને ઊભા કર્યા. બીજા દરબારોના ડેરા કરાવ્યા અને સર્વે આંબાને છાંય રહ્યા. આંબામાં મોર એટલો બધો આવ્યો હતો કે આંબા ઝૂકી ગયા હતા અને મોરની પાછળ પાંદડા પણ દેખાતા ન હતા. વરણી અગાઉથી આવીને શ્રીહરિ માટે રસોઈ તૈયાર કરીને થાળ ભરી તૈયાર રાખ્યો હતો, તેથી શ્રીહરિ એક સારું પીતાંબર પહેરીને જમવા બેસી ગયા. મધ્યાહ્નનો સૂર્ય માથે આવ્યો હતો. દૂધપાક અને પૂરી બનાવી રાખ્યા હતા. ચરણકમળ ધોઈને સુખદાયક શ્રીહરિ જમવા બેઠા. ભજીયા વડા વગેરે બનાવ્યા હતા, તેના ઠામ ભરી ભરીને લાવ્યા. સોનેરી બાજોટ ઉપર બેઠેલા શ્રીહરિ પ્રેમથી તે બધું જમતા હતા. આ રીતે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂરમાં કડીના પૂરપતિને હિતોપદેશ, પૂરમાં પધરામણી અને કુંડાલ ગામમાં આગમન એ નામે 35મો તરંગ સમાપ્ત થયો. આ 35મા તરંગની કથા, એમાં પણ સમજણની વાત, એમાં પણ સમજણમાં જ સાચું સુખ છે. આ વાત ખરેખર આ 21મી સદીમાં દરેક ભક્તોએ પાક્કી કરવા જેવી છે. ઘણીવાર કહું છું, 19મી સદી, 20મી સદી દુનિયાના બધા ચિંતકોનો મત છે, અભાવની સદી હતી. પૃથ્વી ઉપર ઘણા બધા અભાવો હતા, ખાવા પીવાના, સાધન સુવિધાના, વસ્તુ પદાર્થના. પણ 21મી સદીમાં ભૌતિક યુગ એટલો બધો વિકસિત બન્યો, અભાવ માત્ર પુરાઈ ગયા છે. 21મી સદીના દુઃખ અભાવના દુઃખ નથી, સ્વભાવના દુઃખ છે. અભાવના દુઃખને ઉકેલી શકાય છે, સ્વભાવના દુઃખ ઉકેલી શકાતા નથી. એનો એક જ ઈલાજ છે, સમજણ. સમજણ બીજાને આપવાથી નથી આવતી, પોતાએ પોતાના જીવનમાં ઉતારવી પડે, કેળવવી પડે. બરાબર મનોમંથન, જેમ વલોણું કરીએ ને એમ આપણે આપણી જાતનું વલોણું કરવું પડે. આ કથા હું રોજ કરું છું ને, રોજ મારે વાંચવાનું થાય, વિચારવાનું થાય, ચિંતન કરવાનું થાય. એટલો આનંદ, એટલો આનંદ, શું વાત કરું તમને. પણ આ બધાનો સાર એટલો જ સમજાણો કે સમજણમાં સુખ છે. સમજણ શાસ્ત્ર અને કથા વાર્તામાંથી પ્રગટ થાય છે. માટે તમે કથા તો સાંભળો છો, મંતવ્ય લખો, લખ્યા પછી વિચારો અને વિચાર્યા પછી જીવનમાં ઉતારો. આટલું કરશો ને તો એની મેતે તમને મારા કરતાં વધારે સમજાવા લાગશે. માટે આવી રીતે કથાનું મંતવ્ય લખતા રહેજો. બોલો ઘનશ્યામ મહારાજ.